દીપુભાઈ, આપણે આ સિંહસેન ભગવાનની વાત થાય છે ને દીપુભાઈ, તો એક હમણાં ભગવાનનું એક સપનું આવેલું, તમને વાત કરેલી 5 મહિના માટેની, એટલે આ ભગવાન અહીંયા આવે કે નહીં કે, પણ એમના સંદેશા જે છે દીપુભાઈ, મેસેજ જે છે એ તો ભાઈ દેવ દેવી કે બીજા તો દીપક મોકલી શકે ને દીપુભાઈ, લોકો બધા મોકલે છે ને. હમણાં દીપક 4 દિવસ પહેલાં સપનું આવેલું નિરમાનું, અને મોટું આમ બધા ઘણા બધા મહાત્મા હતા, બધા કે જાત્રા માટે ક્યાંય જતા હતા બધા, તો 10 માળનું મોટું કંઈ બિલ્ડિંગ હતું, ત્યાં આપણે રાતનો હોલ્ટ હતો. પછી નિરૂમા 5-6 માળે સૂતા હતા પલંગ ઉપર, તબિયત થોડી વીક હતી નિરૂમાની, અને બાજુમાં તમે બેઠા હતા, અને નિરૂમા પાસે કોઈ સિમંદર સ્વામી ભગવાનનો મેસેજ આવેલો, અને એ મેસેજ તમને નરેટ કરતા હતા નિરૂમા. અને એમાં છે તો પછી તમે આમ આમ છૂટ્યું વાળીને બેઠા હતા તમે આમ, અને બધું સાંભળતા હતા. નિરૂમા એકદમ સ્થિરતાથી સ્વસ્થતાથી બધો ભગવાનનો મેસેજ મોકલાવતા હતા. પછી એટલામાં છે તો સંજય રૂમમાં આવ્યો, અને પછી છે તો નિરૂમાએ કીધું કે સિમંદર સ્વામી ભગવાનનો સંદેશો આવ્યો છે, મેસેજ આવ્યો છે. મેં કીધું શું વાત કરું નિરૂમા, ભગવાનનો મેસેજ આવ્યો છે, શું વાત, સિમંદર સ્વામી ભગવાન તમને મેસેજ આપ્યો, તો એમાં શું મેસેજ આવ્યો છે નિરૂમા? તો નિરૂમા કહે છે કે ભગવાનનો એવો સંદેશો આવ્યો છે કે હજી નિરૂમાને જગત કલ્યાણનું ખૂબ કામ કરવાનું છે, ઘણા બધા લોકોને ભરત ક્ષેત્રમાંથી બધાને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જવાના છે. અને ભગવાને એવું કીધું છે કે નિરૂમા એ હજી થોડા થોડા અવતાર બાકી છે તમારા આજે, અને પછી છે તો તમારે બધાને મોક્ષે લઈ જાય, મારી પાસે બધાને લઈ આવવાના છે, અને ત્યાંથી પછી બધા મોક્ષે જશું. પણ આ દીપક છે ને, એટલે નિરૂમા તમે હંમેશા દીપક તમને આમ પ્રેમથી બોલાવતા હંમેશા કે આ દીપક છે ને, આ દીપક માટે ભગવાને એવો મેસેજ આપ્યો છે કે આ દીપક છે તો એક અવતારી થવાનો છે, અને ત્યાં છે તો એક અવતારી થઈને ત્યાંથી પછી એ ત્યાં સિંહસેન ભગવાનનું કામ કરવાનો છે મહાવિદ્ય ક્ષેત્રમાં. એટલે નિરૂમા આમ સંદેશો આપતા ને એવી રીતે આખું આમ એકદમ ધીમે ધીમે આમ બોલતા હતા. અને પછી હું નિરૂમા કહું, નિરૂમા જુઓ નિરૂમા, એમાં મને પણ કોઈ વાંધો નથી, મને હજી અવતાર કરવા પડે તો મને વાંધો નથી, બાળકનીમાં તમારી જોડે રહેવું છે, તમે જ્યાં જાઓ ત્યાં મને જોડે જોડે રાખજો, અને પછી હું તમારી સાથે જગત કલ્યાણ કરીને મારે પણ ભગવાન સિંહ સાહેબનું ખૂબ કામ કરું છું મારે, અને બધું કામ કરીને પછી મારે પણ મોક્ષે જવું છે તમારી સાથે સાથે. પછી મને સપના વિચાર આવ્યો દીપકભાઈ, આ સાલુ દીપકભાઈ એટલા ગ્રેટ છે આપણા, કે એ કેવી રીતે એક અવતારી થવાના, એમણે આવું શું કર્યું છે કે એક અવતારી થઈ જાય, અને આવું બધું કેમ આવું બધું થાય છે? મને સપનામાં વિચાર આવ્યો, મને સપનામાં લાગ્યું કે આ દીપકભાઈ સાલા આપણા દીપકભાઈ ક્યાંય અહંકાર કરતા જ નથી, જો અહંકાર કરે તો પછી આગળનું ડિસ્ચાર્જ કરવું જે છે એ પેન્ડિંગ રહે, અને પછી કઈ બાકી રહે, અમારા દીપકભાઈ ક્યાં અહંકાર કરતા જ નથી. પછી બહુ સપના વિચાર કરતો હતો, ક્યાં દીપકભાઈ અહંકાર કરે છે, ક્યાં અહંકાર કરે છે, અહંકાર કરતા હોય તો પછી એક અવતાર, તો પછી બીજો અવતાર લેવો પડે, પણ ક્યાં દીપકભાઈ અહંકાર કરતા જ નથી ને. પછી સંજય ઉપર જતો હતો, પછી એના ઉપર પછી ગોત્યું, બધું ચાલુ થઈ ગયું બધું ગોંધરા, કે જ્યાં જે જે ક્રિયાઓ થાય છે ત્યાં ક્યાં ક્યાં ઈગો થાય છે, જ્યાં જ્યાં ઈગો થાય છે ત્યાં કર્મ પેન્ડિંગ રહે છે, કોઈ પણ માં ઈગો ના થાય, અહંકાર સહી ના કરે, એના માટે શુદ્ધાત્મામાં રહીએ. તો પછી પેલું જડ્યું કે આમ, કે પછી ટેલી થાય દીપુભાઈ કે ક્યાં તમારે દરેક તમારે હમણાં પરમદિવસ સત્સંગ થયો આપણો, ને દાદાનગરની બધી વાતો થઈ બધી, અને તમને બધા મહાત્મા પૂછ્યું કે તમે શું કર્યું શું કર્યું, આટલું બધું ગ્રેટ થઈ ગયું આમ છે તેમ છે, એટલે જે તમને વર્તે દીપુભાઈ એ તમે આખું બધું વર્ણન કરતા હતા બધું, કે ઈગો ક્યાં સાઈન કરે તો પછી નવો ભાઈ ચાર્જ થાય, જે સંજોગો બધા દેખાય બધા. પછી તમે પેલી સત્સંગમાં વાત કરેલી કે પેલી ગર્ભરસની, કે પેલું ગર્ભરસ કરતા પણ ગર્ભરસને આધારે છે, અને માન જે છે હું પ્રાણે આધારે છે, બેવું આમ જોવા જઈએ દીપો ભાઈ તો ડિસ્ચાર્જમાં જ તમારા મળતું નથી, એટલે પૂર્વમાં બધું જામી ગયેલો માલ તમે ક્લિયર કરીને લાવ્યા, અને આ ભાવમાં જે છે તે બાકી રહેલો જે છે એ પછી આગળ લિંગનું તમારી જાગૃતિ પછી આગળ વધ્યા કરે. ફર્સ્ટ આ આગળનું આજે જામી ગયેલો માલ એ દીપુભાઈ સંજયનો બધો બાકી બધો આખો બધો તમને ક્લિયર કરવાનો બધો, એ ક્લિયર થઈ જાય દીપુભાઈ તો પછી આમ એક વસાઈને પછી બહુ મજા પડી. પછી દીપકભાઈ તમને ફોનમાં વાત કરી, તો મેં દીપકભાઈને કીધું નિરૂમા છે તો એના અવતાર બાકી છે, એટલે મહાત્મા માટે છે, એ પછી મેં કીધું નિરૂમાનો બાકી છે અવતાર, અને પછી દીપકભાઈને એક અવતાર માં દીપકભાઈ આમ સપના જાગતા હતા, ફોનમાં વાત કરી દીપકભાઈ જો મને પણ નથી, હું પણ ત્યાં મારી ક્ષેત્રમાં જવાનું, ત્યાં હું પણ ભગવાનનું જ કામ કરવાનું છું, નિરૂમા એવું નથી, હું ત્યાં પણ ઉપર ભગવાનનું જ કામ કરે છે.
અને આનંદી કર્યું. એક અવતારી પુરુષ અને આટલી નજીક તમારે બેઠા છીએ, વાતો થાય તમારી સાથે, અને સિમંદર સ્વામી ભગવાન નો સંદેશો આવ્યો. ભગવાન નો સંદેશો કીધો નિરૂમાએ, તો ભગવાન નો સંદેશો આવ્યો છે એ શબ્દો નિરૂમા આપ્યા દીપભાઈ, બહુ જ આનંદ આનંદ થઈ ગયો. દીપકભાઈ સચિદા, હમણાંથી રોજ કઈથી બોલો છો? જય સચિદા. હમણાંથી રોજ થોડા દિવસથી દાદા કે નિરૂમા સપનામાં કોણ છે યાદ નથી રહેતું, પણ નેશનલ હાઈવે એવું થયા કરે છે. પછી આજે બે અઢી વાગે રાત્રે બેઠો, દાદાને કીધું શું આ નેશનલ હાઈવે, મને ખબર નથી પડતી, તમે કોઈ દેખાતા નથી, શું છે બધું? પછી એકદમ પેન લઈને બેઠો ને તે યાદ આવ્યું, અને દાદાએ કીધું લખાવો જે કેવું હોય તમારે. તો પછી દાદાએ એવું કહ્યું કે દાદાનગર ઓપનિંગ થશે, દાદાનગર ઓપનિંગ થશે, પૂજ્ય દાદાના દીપકથી દીપમાળ તેથી પ્રગટ છે, પૂજ્ય દાદાના દીપકથી દીપમાળ તેથી પ્રગટ છે, અને મહાવિદેહની કેળી જળહળશે, મહાવિદેહની કેળી જળહળશે, એ મોક્ષ માટે નેશનલ હાઈવે થઈ જશે. મહાવિદેહની કેળી જળહળશે, એ મોક્ષ માટે નેશનલ હાઈવે થઈ જશે. કરી કાળમાં આશ્ચર્ય આજ મોટું હશે. પછી તરત જ જ્યાં નિરૂમાએ એવું કહ્યું કે હવે શક્તિ માગી લો, એ મને વિચાર કે શું શક્તિ માંગું, ત્યારે મને એમ થયું કે હે દાદા સ્વામી જન્મ જયંતિ, હે દાદા સ્વામી જન્મ જયંતિ, મહાત્મા કરે સૌ કર જોડી વિનંતી, પરમ નિમિત્ત ને 100 વર્ષ સુધી આપજો અખંડ આયુષ્ય ને તંદુરસ્તી. કારણ કે દીપકભાઈ અહીં હશે તો નેશનલ હાઈવે માં અમને બધાને લઈ જશે. ખબર છે કે ન બોલવું જોઈએ, અહીંયા આપણો ગુનો છે, પણ ચૂપ નથી રહેવાતું, અને બધાને બહુ જ એમ મારા લીધે રાગ ને દ્વેષ થાય છે. રાગ પણ થાય છે બધાને? બહુ રાગ તો બધા ઉપર છે જ નાનપણથી, પણ છતાં દ્વેષ પણ એટલા જ થાય. આપણે થોડું ઊંઘવામાં કાપ મૂકો અડધો કલાક અને પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ થાય છે રાત્રે, પણ પાછું બીજા દિવસે બધું ઈ જ ચાલુ થાય, ઓછું થશે એક દાડો. પણ આ તો બધું અહીં સુધી ભરેલો બધો માલ, કેટલો ચીકણો હિસાબ. એટલે આપણે ધોયા કરવું, શું નક્કી કરવો, કોઈને દુઃખ ના થાય એ પેલું સ્ટેપ. આપણાથી કોઈને દુઃખ થાય એવું બને છે ને, તમે કહો છો લિસ્ટ બંધ છે બધું, તો કે મારા નિમિત્તે એમને આ દુઃખ થયું, માફી માગું છું. હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને આવું દુઃખ થયું, માફી માગું છું. પછી આ બેન ને આવું દુઃખ થયું, માફી માંગુ છું. એક એક ની માફી માંગ્યા કરો. પછી બીજું, કોયલા લીધે આપણને અકડામણ થતી હોય તો નિમિત્ત ઉપર આપણે દોષી દ્રષ્ટિ ના રાખીએ કે ના એમનો દોષ નથી, મને ભોગવટો આવે છે, હું જ ભોગવું છું, મારી જ ભૂલ, કોઈનો દોષ નથી. ફાવશે ને? આ બે વસ્તુ હાંચવીને આગળ વધો ને તો ઘણો કચરો ધોવાઈ જશે. કોઈને દુઃખ અપાઈ ગયું હોય તો મેં એક એક દોષના પાંચ પાંચ પચી પચી વખત પ્રતિક્રમણ કરો. કોઈનાથી આપણને અકડામણ થતી હોય, દ્વેષ થતો હોય, મોહ થતો હોય, રાગ થતો હોય, તો એના એ નિમિત્તને નિર્દોષ જુઓ અને પ્રતિક્રમણ કરો. આટલું કરશો ને તમે, અને જો આશા રાખવી નહીં, મેં જ્ઞાન લીધું મને જો આટલું બધું કેમ થાય છે, 25 વર્ષે આ બધો કચરો નીકળ્યા જ કરવાનો. ને આપણે કેટલા નાનપણથી રોજ નહીં સવારને ઉઠીને તોય પાછું બીજી દાડે ગંધાતું હોય, જીભ સાફ કરીએ ને, કાન સાફ કરીએ ને, આંખો સાફ કરીએ ને, નાક સાફ કરીએ ને, તોય ચામડીમાંથી કચરા નીકળ્યા જ કરે. 25 વર્ષે નીકળે ને 50 વર્ષે નીકળે બધું. એટલે આપણે રોજે રોજની તૈયારી રાખવાની, આશા રાખવી જ નહીં, બધું ચોખ્ખું થઈ જશે. જાડું ચોખ્ખું થાય તો ઝીણું શરૂ થાય, ઝીણું ચોખ્ખું થાય તો એનાથી ઝીણું દેખાશે. કચરા તો ઠેઠ કેવળ જ્ઞાન થતા સુધી કચરો નીકળ્યા કરશે. એટલે આપણે કચરાને ડરવાની જરૂર નથી, હજુ ક્યાં સુધી આવું નીકળ્યા કરશે, બૂમા બૂમ કરવાની જરૂર નથી. જેટલું દેખાય એટલું ધુઓ, ના દેખાય તો શક્તિ માગો. કદા વધારે ચોખ્ખું દેખાય, એક એક દોષને મારે ધોઈ નાખવા છે, એ મને શક્તિ આપો. શક્તિ આપો બોલશો તો મેં આ ડિપ્રેશન નહીં આવે. મેં તો આ તો બુદ્ધિ કેવી લબાડ છે, ધોવું હોય નહીં, કચરો દેખાય પાછું રડારડ કરે ને પછી સૂઈ જાય, એને કચરા સાફ કરવા જ નથી, બધી બહુ લબાડ છે.
એટલે આપણે તો પદ્ધતિ જરા દેખાયો, ખુશ થયો, કહો કચરો દેખાયો સાફ કરો એને, નથી દેખાતો શક્તિઓ માગો, તો નથી દેખાતો એમ કરીને રડવા બેસે પાછું, મને કાંઈ દેખાતું નથી, મારાથી કાંઈ ધોવાતું નથી, જેટલું દેખાય એટલું તો ધોવો ને. આ તો એટલું બધું મય, જો આપણે એવામાંથી આવ્યા છીએ ને, ચીકણામાં ચીકણા દોષો હતા એમાંથી આપણે આ તરફ આવ્યા છે. આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે શુદ્ધાત્માનું જ્ઞાન મળી જાય છે કૃપાથી. બાકી કર્મો તો ચીકણા ચીકણા, એટલા બધા ચીકણા છે, અનંત અવતાર બગાડી નાખે એવા ચીકણા છે, એવું સમજી લેવાનું. કહો આખી બધાને ઘરમાં રાગદેશ કરાવડાવીશ, કેટલો ચીકણો હિસાબ હશે. પણ એની ક્યાંકથી શરૂઆત કરો, ધીમે ધીમે રોજ પાર અડધો કલાક બેસો, માફીઓ માગો, છૂટો, મોક્ષનો ધ્યેય નક્કી કરો કે ના હવે આ સંસારથી છૂટવું છે, હવે કોઈ રાગદેશ મોંમાં રહેવું નથી. એ ધોઈશું તો એન્ડ આવશે, ભલે ને 5 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, પણ એન્ડ આવશે. અનંત અવતાર સામે એક અવતાર કશું ના કહેવાય. અને આપણે 2 મિનિટ ધોઈએ, અડધો કલાક ધોઈએ, 24 કલાક કકડાટ ચાલુ હોય, શું ધોવાશે આપણું? આપણે મેં સિરિયસનેસ આવી જોઈએ આપણને કે ના હવે એક અવતારમાં કામ કાઢી લેવું છે મારે, આ ધોવું છે મારે. કાપી નાખીએ કે ઝઘડા કરી નાખીએ, કરીએ ઉઘાડા ઝઘડા કરીએ છીએ તો કેટલા ચીકણા દોષો કહેવાય. એટલે આપણે પોતાના સમય કેન્સર કરતા ભારે રોગ છે એવું સમજવું જોઈએ. અને રોજ મેં વધારે ટાઈમ કાઢવો છે, થોડો નવરા પડ્યા તો પ્રતિક્રમણમાં જોર મારો, પોતાના દોષો જોવામાં જોર મારો. આ તો કશાય કશાય કશાય, કેટલા બધા દોષિત જોતા હોઈએ ત્યારે જ કશાય થાય ને, એ બીજાને દોષિત ના જોયે તો કશાય કેમ થાય. એટલે છે પણ નીકળી શકાય એવું વિજ્ઞાન છે, તો આપણે એનો પુરુષાર્થ માંડો, સમજાય ને. અને જરાય એ કહે ને કે મારાથી નથી થતું, હું હજુ ક્યાં સુધી આવું, મારા ચીકણા એટલા દોષો છે, મને ધોવાની શક્તિ આપો, મારાથી આમ થાય છે ને, તે એ બધું રડારડી કરવાની કઈ જરૂર નથી. પદ્ધતસરનું શાંતિથી બેસીને ચરણવિધિ વાંચો, નવકલમો બોલો, નવકલમોમાં તો બહુ શક્તિ મૂકી છે દાદા. નમસ્કાર વિધિઓ કરો, સિમંદર સાહેબની પ્રાર્થના કરો, ચરણવિધિ 2-2 વખત કરો, શક્તિઓ માગો. આ બધું શું છે કે આપણી પોઝિટિવ વસ્તુને એન્કરેજ કરીશું તો કંઈક આ કચરો ખસવાની શક્તિ ઊભી થશે આપણી. અને જાગૃત થાવ, શરૂઆત કરો દાદાની આ 2 વસ્તુથી પકડીને ચાલો. કોઈને દુઃખ થાય એવું બન્યું છે? કોઈથી આપણે અપસેટ થઈએ છીએ, ડિસ્ટર્બ થઈએ છીએ? એમ કરતાં કરતાં પછી આગળ તો ઘણો કાટમાળ બાકી આવશે. અહીંથી શરૂઆત કરીશું તો બહુ મોટું જીત્યા શક્તિ વધશે આપણી જીતવાની દોષો સામે. રમેશ સિમંદર સિટી ક્યાં છે? હા હા, વ્યવહારથી નિશ્ચયથી નિર્દોષ છે, પણ વ્યવહારથી નિર્દોષ છે એ કેવી રીતે? અને આ જોવા માટે કઈ ચાવીઓનો ઉપયોગ કરવો? નિશ્ચય શુદ્ધાત્મા છે માટે નિર્દોષ છે, વ્યવહાર રિલેટિવ છે, રિલેટિવ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, કયા એવિડન્સને ગુનેગાર કહીશું? અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે, કયા એવિડન્સને ગુનેગાર કહીશું આપણે? અને ડિસ્ચાર્જમાં કોઈ ગુનેગાર હોય નહીં, અને મૂળ પોતે નિશ્ચયથી શુદ્ધ આત્મા છે માટે કોઈ ગુનેગાર છે નહીં ત્યાં. પણ છતાં દીપકભાઈ આપણે એટલે વ્યવહાર જોઈએ ત્યારે અંદર ઊભું થઈ જાય કે આ બરાબર નથી, આ ખોટું છે, તો એ જે દેખાય છે એ બુદ્ધિ કારણ કે તમને બધું જે બતાવે છે, પછી તમે પેલું ગોઠવણ કરો જ્ઞાનનું, પણ જે એનું દેખાવું જોઈએ એ દેખાતું નથી એની પાસે, એટલે એને માટે શું કરવું એમ? હા, એને મૂળ વસ્તુ જોવી આપણે, કારણ એને આ દેખાય છે કે આ લોકો આ છોકરા આગળ કેમ બેઠા, સમજતા કેમ નથી, જગ્યા કેમ રોકે છે, પાછળ જતા રહેવું છે, પણ એને આ જ દેખાય છે. પણ એ પોતે બેઠા છે કે શુદ્ધાત્મા બેઠા છે કે પ્રકૃતિ બેઠી છે? એના રિલેટિવ ભાગ છે કે રિયલ ભાગ છે? માણસ પોતાનું ધાર્યું કરી શકતો હશે? ના. એનું ધાર્યું કરતા હશે? ના, એ લોકો ધાર્યું નથી કરતા. તો પછી એને આવું કેમ કર્યું, શું કામ કરે છે, નાશ કરવું જોઈએ, એ કયા આધારે કહી શકીએ છીએ? પહેલા આપ જે નેગેટિવ બુદ્ધિ છે કે બુદ્ધિ તમને આ જે બધું પર્યાય બધા જે બતાવે છે એ બુદ્ધિને કેવી રીતે એનું પેલું કરવું? હા, એટલે આ બુદ્ધિથી ઉપરની દ્રષ્ટિ હોવી જોઈએ કે બેસનારો કોણ, શુદ્ધાત્મા કોણ, બેસનારો કયા આધારે બેસે છે, વ્યવસ્થિતના આધારે બેસે છે. વ્યવસ્થિત એટલે કેટલા બધા કાળ, ક્ષેત્ર, સંજોગો, નિમિત્તો ભેગા થઈને બન્યું, અને કયા એવિડન્સને ગુનેગાર કહીશું? અને શુદ્ધાત્મા સ્વભાવથી અકર્તા છે, જ્ઞાતા દ્રષ્ટા છે. પણ આ સ્ટડીમાં લેવા જેવું છે કે જગત કેવી રીતે નિર્દોષ છે,
દાદા કે છે અમને જગત નિર્દોષ દેખાય છે, કોઈ ગજુ કાપી જાય હિતકારી કરનારો એ નિર્દોષ દેખાય છે, અહિતકારી અહિત કરનારો એ નિર્દોષ દેખાય છે. એનું કારણ એ બહુ મોટી એ દ્રષ્ટિની જ જરૂર છે. આજે રસોડામાં આ બેને જમવાનું બનાવ્યું એટલે પેલા થાય ને કે મેં બનાવ્યું જ નથી, એને બનાવ્યું. કરે છે કોણ એક્ઝેક્ટ દેખાય તો પછી એ કરે છે કોણ જોવું જોઈએ, આ કોણે કર્યું. કોઈ પણ પ્રસંગની પાછળ એનાલિસિસ એટલું બધું કરીને તૈયાર થઈ જાઓ કે આ શુદ્ધાત્મા કરતા છે અને આ ચંદુનો ભરેલો માલ નીકળે છે એ વ્યવસ્થિત તાબે છે. વ્યવસ્થિત તો આપણે કહીએ છીએ, બાકી ડિસ્ચાર્જમાં કોને ગુનેગાર કેવો. એટલે ધીમે ધીમે એવી આપણી દ્રષ્ટિ એમાં આવી જવું જોઈએ. એક્ઝેક્ટ આવી જશે ને પછી ગૂંચવાડો રહેવાનું કારણ રહેતું નથી. એક્ઝેક્ટ દ્રષ્ટિમાં આવતા સુધી હવે કોણ જુએ છે? બુદ્ધિ ને અહંકાર જુએ છે. બીજાને દોષિત જોનારો દોષિત ભાગ જ જુએ છે. અહંકાર એટલે દોષનું પોતળું જ છે પોતે, એને જ દેખાય છે કે આવું કેમ કરે છે. પછી આગળની દ્રષ્ટિ જોઈએ કે ના આ ભરેલો માલ નીકળે છે એમાં કોઈ દોષિત નથી, શુદ્ધાત્મા કરતા માટે દોષિત નથી. પછી ઘણું બધું છે એ આપણે પુરાવા ભેગા કરીએ છીએ બધા. એ કવિ છે દાદાએ નિર્દોષ જોયો. નિર્દોષ દર્શનમાં થોડીક વાતો છે, પછી બીજી વાતો આપતાણીમાં છે, એ થોડું કલેક્શન કરીએ છીએ ત્યારે. એક એક દાદા એટલા બધા શોધખોળો આપી છે એમણે પોતે, કે અમને એક એક સિદ્ધાંત ખુલ્લા કર્યા છે એમણે. આવું બને છે એનું કારણ આ છે, માટે આ કારણોના આધારે આવું બન્યું, માટે કોઈ દોષિત નથી. એટલી બધી રીતો એમણે બતાડી કે છે અમારી પાસે હજારો પુરાવા હોય જગત કઈ રીતે નિર્દોષ છે. અને એ આપણી દ્રષ્ટિમાં આવવું જોઈએ, આપણી સમજણમાં આવવું જોઈએ. એકદમ કહે ને કે એક પહેલું સ્ટેપ બરોબર છે, જગત નિર્દોષ છે. જેમ પેલા ચાર સ્ટેપ લઈએ ને, સિગરેટ પીવી એ ખોટી છે, એટલે જગત નિર્દોષ છે. કઈ રીતે નિર્દોષ છે એની વિગત જોઈએ આપણને. આ ચાર્જ થયેલું, આ ડિસ્ચાર્જ થાય છે, આ સંજોગ આધારે ડિસ્ચાર્જ થાય છે, મારે ડિસ્ચાર્જમાં કોઈ ગુનેગાર હોય નહીં. ખાતી વખતે અજ્ઞાનતાથી થઈ ગયું છે માટે ગુનેગાર નથી. શુદ્ધાત્મા તો એક ચાર્જ કે ડિસ્ચાર્જ બંનેથી જુદો જ છે, માટે ગુનેગાર નથી. એટલે આવી રીતે ધીમે 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 ઘણી બધી રીતે ચાર્જ ડિસ્ચાર્જની રીતે, કોઝિસ ઇફેક્ટની રીતે વ્યવહાર સંજોગાધીન છે. એટલે બુદ્ધિની હિસાબ 10 આપેલા તો 10 પાછા આવશે, માટે ગુનેગાર નથી. એ ઘણા બધા પુરાવાથી આપણે નિર્દોષ સમજમાં પણ લાવી શકીએ અને નિર્દોષ અનુભવમાં પણ લાવી શકીએ. અને એ આપણે આ ભાવમાં આ જ પુરુષાર્થ કરવાનો છે. આપણી બુદ્ધિ એટલી ખલાસ થવી જોઈએ કે આપણને જગત નિર્દોષ દેખાવા, આમ કે ને સહેજમાં નિર્દોષ દેખાવું છે. સહેજમાં દોષિત દેખાય છે ને એ બુદ્ધિનો અભ્યાસ થઈ ગયો છે. હવે આપણે જ્ઞાનનો અભ્યાસ એવો થવો જોઈએ કે સહેજમાં નિર્દોષ દેખાય. આપણી પાંચ આજ્ઞા નિર્દોષ દેખાડનારી છે, શુદ્ધાત્માની દ્રષ્ટિ નિર્દોષ દેખાડનારી છે. એટલે કઈ રીતે નિર્દોષ છે, પછી જેટલી વાર દોષિત દેખાય એટલી વાર પ્રતિક્રમણ કરો અને દોષિતનું રક્ષણ ના કરો. ભાઈ દેખાય બુદ્ધિ કે આ આવી કરે છે, ઊંધું કરે છે, તો આપણને મેં ખટકો રહેવું જોઈએ કે તું ઊંધું દેખાડે છે તારી જ ભૂલ છે, તું જ ભોગવે તારી જ ભૂલ. અત્યારે આખું સામા સુધી જવાની જરૂર જ ક્યાં છે? ભાઈ જ આખો દાડો આપણું ત્યાં ટચ પોઈન્ટ પર જ જાગૃતિ રહેવી જોઈએ કે આ ઊંધું દેખાડનારા જ ભૂલ છે. એમ કરતા કરતા આપણને કાલે જ પેલા બેન કહેતા હતા ને, 2 મિનિટથી વધારે પ્રતિકોણ થતું નથી, 1/2 કલાક બેસું તો સાથી એવું થતું હશે. કેમ બીજાના એટલે પોતાના દોષો પ્રતિક્રમણ ક્યારે થાય? પોતાના દોષો દેખાય ને તો પ્રતિક્રમણ થાય જ. પોતાના દોષ લાગતા જ નથી, આને આવી ભૂલ કરી, આમ ભૂલ કરે છે, આવું કરે છે, સમજતા નથી, આવા છે તેવા છે. ઓહો હો, એટલું બધું લોકોના દોષો જોવા બાકી રાખ્યું નથી, પોતાના દોષ
પોતાનો દોષ છે એવું ખબર પડે, દોષ ખૂંચે તો પ્રતિક્રમણ થાય. એ ખૂંચવું તો પછી જવાનો જ દોષ. પોતાના દોષ પોતાને દેખાય એટલે આખો સિદ્ધાંત થવો જોઈએ કે ના, 100% આ જગતમાં જે કંઈ પણ મારી સામે બને છે એમાં 100% હું જ ગુનેગાર છું, કોઈ ગુનેગાર છે જ નહીં. એટલું બધું સોલિડ આમ 100% થઈ જવું છે. આ તો શું થાય કે થોડી ભૂલ મારી પણ થોડી તો એની ખરી જ ને, કહેશે પહેલાં તો આખી એની જ છે. એ મોઢામાં આંગળા નાખીને મને ગુસ્સો કરાવે છે ને તો હું ગુસ્સો કરું જ નહીં, કહેશે. એટલે 100% સામો જ ગુનેગાર. હવે એ આપણી કેટલી બધી શક્તિ વધી છે સંસારમાં, કેવી રીતે ગુનેગાર જોવા. અને મેં બોલ્યા આગળ રહી જ ના શકે, મળે સુધી ઉઠે છે, વહેલી ઉઠતી નથી, ટીવી જોયા કરે છે, કામ કરવું નથી, ભણવું નથી, રખડ્યા કરું છે, બેનપણી સાથે મોબાઈલમાં વાતો કર્યા કરે છે, આખો ઉધાડો મારું મગજ ખલાસ કરી નાખે છે. હવે શું થાય, એ છોકરાઓ જોયા છે, મેં શું કર્યું કે અમને આટલો ત્રાસ આપ્યો, એ મને ત્રાસ આપે છે કે હું એને ત્રાસ આપું છું, જડે જ નહીં કોઈને. એટલું બધું બીજો જ ગુનેગાર દેખાય. એમાંથી થોડું થોડું આટલો ખૂબ સત્સંગમાં પલળે ને વર્ષો સુધી, પછી થોડું થાય કે થોડીક એની ભૂલ થોડીક મારી ભૂલ, થોડીક એક હાથે થોડી તાળી પડે કે બે હાથે જ તાળી પડે ને, કે છે એવું કરે તેથી મને ગુસ્સો આવે છે, નહીં તો હું કઈ ના કરું. જે 4 દિવસ કોઈ નહોતું તો મેં ક્યાં કશું કર્યું હતું, કે છે શોધી કાઢાય. પછી આગળની દ્રષ્ટિ તો એમ જ કે છે કે બધા શુદ્ધાત્મા જ છે, ભમરડા ફરે છે, ભમરડામાં એને ભમરડાને કહેવાય તો આમ કેમ ઢળીતું જાય છે, આ બાજુ ચાલો આ બાજુ ચાલો કહેવાય આપણાથી, એ ભમરડા છે. ભમરડામાં કોણ દોષિત, અને શુદ્ધાત્મા દોષિત હોતા નથી. ભાઈ એ આપણે કે એની પર લેવું પડે, આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. દાદાએ કહ્યું છે જગત નિર્દોષ છે, માટે મારે એ જ રીતે જોવું છે. અને એક વખત નાના નાના પ્રસંગમાં પણ નિર્દોષ દેખાવાની ગોઠવણી કરીએ તો શક્તિ વધતી જાય. દીપકભાઈ જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. કર્મ ફળ નો કોઈ સિદ્ધાંત ખરો? હા કર્મ જો હોય તો કયો, અને ના હોય તો કેમ? ના સિદ્ધાંત હોય જ ને, સિદ્ધાંત વગર જગત છે જ નહીં. ફક્ત કર્મફળ નો સિદ્ધાંત એટલું, જેવા કર્મ બીજ નાખ્યા હશે એવું કર્મફળ આવશે. ઘઉં નો દાણો નાખ્યો તો બાજરી જડે નહીં, એમાંથી ઘઉં જ ચડશે. અને સડેલા દાણા હશે તો સડેલા ઘઉં ના છોડવા ઉગશે. જેવા કોઝીસ, કર્મફળ એટલે કોઝીસ, કર્મ કર્મ ને કોઝીસ કહેવાય છે, કર્મફળ ને ઇફેક્ટ કહેવાય છે. અને ઇફેક્ટ આપવા માટે નિમિત્તો ભેગા થાય છે, નિમિત્ત નો દોષ હોતો નથી, આપણા જ કોઝીસ ની આપણને ઇફેક્ટ આવે છે નિમિત્તો દ્વારા. જેમ દિવાલ આપણે બોલીએ વાવમાં તું ચોર છે, એટલે પેલી દિવાલો જવાબ આપે તું ચોર છે, તું ચોર છે, તું ચોર છે. અહીં આપણા ભાવો સૂક્ષ્મ ભાવોનું ફળ સ્થૂળ નિમિત્તો દ્વારા આવતું હોય છે. નિમિત્તો નિર્દોષ છે, આપણા ભાવોનું જ આપણે સાંભળવાનું જગત છે. એટલે એ સાંભળવું એ કર્મ ફળ કહેવાય છે, એક્શન કર્મ ફળ બીજ કહેવાય, રિએક્શન કર્મ ફળ કહેવાય. પણ કેટલાક કર્મ ફળનું પરિણામ આ જન્મમાં મળે છે, કેટલાક નું બીજા જન્મમાં મળે એવું આપણે કહીએ છીએ, તો એમાં ખરો સિદ્ધાંત શું? ખરો સિદ્ધાંત એટલો છે કે આ કર્મ બીજ ગયા ભૂમાં પડે છે, કર્મ ફળ અત્યારે ભોગવવાનું હોય છે, અને કર્મ ફળ નું કર્મ ફળ પરિણામ પણ આ ભૂમાં ભોગવવાનું હોય છે. એટલે બે ફળ હોય છે આ ભૂમાં. જેમ હોટલમાં ખાખા કરતો હતો છોકરો, એ ગયા ભૂનું બીજના આધારે હોટલમાં ખાધું, હોટલમાં ખાધું એ પહેલું કર્મફળ છે, અને મરડો થયો એ બીજું કર્મફળ છે. એટલે આ બે આ ભાવમાં હોય છે, અને બંનેનું મૂળ કારણ ગયા ભાવનું, હોટલમાં ખાવું છે અભિપ્રાય આપ્યો. એટલે એ રીતે આ 3 સ્ટેજે કર્મ હોય છે, કર્મ બીજ ગયા ભાવના, કર્મફળ આ ભાવમાં, કર્મફળ પરિણામ પણ આ ભાવમાં. સમજાયું ને? હા, એમાં કેટલીક વાર એવું થાય છે કે કર્મફળ આજે ગુનો કર્યો હોય તો આ વર્ષે મળે આ જન્મમાં, અને ક્યારેક કેટલાક કર્મનું ફળ બીજા જન્મમાં મળે,
તો આમ કેમ? ના, આ સૂક્ષ્મ અને સ્થૂળ બે વિભાગ સમજી લેવાનો. ક્રોધ કર્યો એનું ફળ હમણાં જ મળશે. લોકો ભગવશે કે આ માણસ બહુ ગુસ્સાવાળો છે, અને ક્રોધ કરતી વખતે મય પસ્તાવો થતો હતો એનું ફળ આવતે બહુ મળશે. અથવા ક્રોધ કરતી વખતે મય ખુશ થતો હતો એનું ફળ આવતે બહુ મળશે. આ ત્રણ હોય જ. પછી આપણે આ ટાઈમિંગ બધું કહે ને, મોડું થયું ને વહેલું થયું ને હમણાં આવ્યું ને પછી આવ્યું, એ બધી આપણી બુદ્ધિની ગૂંચવાડા ઊભા કરે છે બુદ્ધિ. બાકી આ સિદ્ધાંત છે એમાં કોઈ ફેરફાર થાય એવો નથી. કર્મ બીજ ગયાભોમાં હોય છે, કર્મફળ આભોમાં હોય છે, કર્મફળ પરિણામ પણ આભોમાં આવે છે. એટલે આ કર્મફળ અને કર્મફળ પરિણામ એ આ ભાવમાં હોવાથી લોકોને એમ લાગે હમણાં જ કર્મ બાંધ્યું ને હમણાં જ ફળ આવ્યું. ના, પણ એ બાંધ્યું ને એ કર્મફળ છે જે દેખાય છે, અને એનું પરિણામ પણ આ ભાવમાં હોય જ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.